भरूच જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા બંને મુખ્ય પક્ષમાં લગભગ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે બંને પક્ષોમાં ટિકિટ વાંચવાનો જમાવડો જોવા મળી રહ્યો છે અને અધધ કહી શકાય તેટલા દાવેદારો નોંધાયા છે। भरूच જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠક 9 તાલુકા પંચાયતોની 178 બેઠક તથા 3 નગરપાલિકાઓની 108 બેઠક માટે ચૂંટણી હાથ ધરવામાં આવશે। ભાજપા તથા કોંગ્રેસ બંને પક્ષો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી જે પૂર્ણ થઈ છે। નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવામાં આવ્યા છે અને તેઓના નામની યાદી ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવી છે। જાણવા મળ્યા મુજબ બંને પક્ષોમાં દાવેદારોની પડાપડી જોવા મળી રહી છે। એક તરફ જેઓ વર્ષોથી પક્ષને વરેલા છે તેવા પીઢ કાર્યકરો મેદાનમાં છે તો બીજી તરફ યુવા વર્ગ પણ પોતાનું પ્રભુત્વ તથા આકાઓનું પીઠબળ મેળવી જંગમાં ઉતર્યા છે ત્યારે બંને પક્ષ માટે ઉમેદવારોની પસંદગી કપરા ચઢાણ સમાન બની છે। જાણવા મળ્યા મુજબ ભાજપમાંથી 3 નગરપાલિકાઓની 108 બેઠક માટે 450થી વધુ દાવેદારો છે તો સામે પક્ષે કોંગ્રેસમાં 300 જેટલા કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે। भरूच જિલ્લાની 9 તાલુકા પંચાયતની 178 બેઠકો માટે ભાજપમાં 600થી વધુ દાવેદારો છે તો કોંગ્રેસમાં આ આંકડો 500 પર પહોંચ્યો છે। આ જ રીતે જિલ્લા પંચાયતની 34 બેઠક માટે ભાજપમાંથી 200 દાવેદારો છે તો કોંગ્રેસમાં પણ આ આંકડો 200ની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે હવે આગામી સમયમાં બંને પક્ષ સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરે તે જિલ્લાના હિતમાં છે।